તમારા મા બાપ ક્યારેક તમને સમજાવે છે તો તમને ગમતું નથી, સાચી વાત છે? તમારા મા બાપ તમારી પાસેથી ક્યારેક મોબાઈલ ખેંચી લે છે? આ સભામાં કેટલા જણ એવા છે કે સાંજે સૂતી વખતે પોતાનો મોબાઈલ પોતાના પેરેન્ટ્સને ડિપોઝિટ કરે છે? 1 2 3 4 5 6 7 8 9 બસ 10 800 થી વધારે યુવક યુવતીઓની પાસે માત્ર 10 જણા એવા છે કે જે પોતાના મા બાપને ડિપોઝિટ, ઓકે, જેણે હજી સુધી મોબાઈલ વસાવ્યો જ નથી એ આંગળી ઊંચી કરો, પોતાનો મોબાઈલ જેની પાસે નથી. 1 2 3 4 બસ 4. આ બધાને તાળીઓથી વધાવો, ધન્યવાદ. આનો મતલબ એ નહીં સમજતા કે આ 4 જણાને 6 શિબિર પત્યા પછી મોબાઈલ ગિફ્ટમાં આપવામાં આવશે. સમયની બરબાદી છે. રાતોની રાત પબજી વગેરે ગેમોમાં રમો છો, તમારો સમય ક્યાં જતો રહે છે તમને ખુદને ખબર નથી. અમદાવાદમાં એક યુવાન મને મળ્યો તો મને કહે કે મારા સાહેબ, રોજના 800 મેસેજ આવે છે, 800, એને ડિલીટ કરવામાં મારા બે સામાયિક જમીન, બે સામાયિક સામાયિક લઈને મને કે નહીં, અમે તમે કહેશો તો અમે સામાયિક નહીં કરીએ, પણ તમે કેવા છતાં સામાયિક નથી કરતા, પણ સામાયિક જેટલો ટાઈમ અમારા મોબાઈલના મેસેજ ડિલીટ કરવામાં જાય છે, જાય છે કે નથી જતા? ફાલતુ મેસેજ કેટલા આવે છે? ફાલતુ 2 કલાકમાંથી 20 મિનિટ જ કામના હોય છે, બાકીના બધા ફાલતુ હોય છે, અને છતાં પણ તમારાથી છૂટી શકતું નથી. શું કામે તમે ગ્રુપમાંથી લેફ્ટ નથી થઈ જતા? નવા ગ્રુપ બનાવો, એડમિન બનવાનું, આપણે ગ્રુપના લીડર બનવાનું. મારું તો મારા સાહેબ બ્રોડકાસ્ટર 10 ગ્રુપ છે, એક મેસેજ આવે એટલે 2500 જણાને પહોંચી જાય, એમાં કઈ મોટી ધાડ મારો છો તમે? એક પબજી એ કેટલાના મોત લાવી દીધા ખબર છે ખરી? કર્ણાટકમાં એક છોકરાને પબજીનું એડિક્શન થઈ ગયું. બાપે ગુસ્સામાં એની પાસેથી ફોન લઈ લીધો અને છોકરાનો પિત્તો ગયો. છોકરાએ બાપની હત્યા કરી નાખી. હૈદરાબાદ 2 ભાઈઓ પાટા ઉપર બેઠા બેઠા પબજી રમતા હતા. સામેથી ટ્રેન આવી રહી છે, બધા એને કહેજો ઊભા થઈ જાઓ, ઊભા થયો. પબજીમાં એટલા બધા વ્યસ્ત, એટલા બધા મસ્ત થઈ ગયા, ટ્રેનના પાટા નીચે કપાઈ ગયા 2 જણા. પબજી એ ખતમ કરી નાખ્યા. થાણા, આ થાણામાં હમણાં જ મને સમાચાર મળ્યા, એક છોકરો બાપ નતો એટલે મોટો ભાઈ એને સમજાવે, બેટા પબજી મત રમ, પબજી મત રમ. એક દિવસ એને એવો ગુસ્સો આવ્યો, નાના ભાઈએ મોટા ભાઈને પકડીને ભીત સાથે અફાડ્યો અને પછી કાતર રહી, કાતરના ઘા ઉપર ઘા મારી મોટા ભાઈને ખતમ કરી નાખ્યો. જેની પાછળ તમે તમારો કિંમતી સમય આપી દો છો, એના બદલામાં એણે તમને શું આપ્યું છે? મને જવાબ આપો. તમે જો હોશિયાર બાપના દીકરા હો તો તમે એવી જગ્યાએ તમારા સમયને ઇન્વેસ્ટ કરો. તમારા પપ્પા પણ એવા જ શેર બજારની અંદર એવી જ કંપનીના શેર લે છે કે જે જગ્યાએથી કંઈક રિટર્ન સારું મળવાનું હોય, જે રિટર્નમાં કાંઈ ન મળવાનું હોય એવી જગ્યાએ તમારા પપ્પા પણ રૂપિયા ઇન્વેસ્ટ નથી કરતા. તમારા માટે વર્તમાન કાળમાં સમય એ તમારા માટે કિંમતીમાં કિંમતી પૈસા કે રૂપિયાની જગ્યાએ છે. તમે એવી જગ્યાએ તમારો રૂપિયો, તમારો સમય ઇન્વેસ્ટ કરો કે જેમાં તમને કંઈક રિટર્ન મળતું. હું ના નથી પાડતો, મોબાઈલ નહીં વાપરો એવું પણ હું નથી કહેતો. ગુડ યુઝ કરવામાં આવે તો મોબાઈલ તમારા માટે કમાલ છે અને બેડ યુઝ કરો તો મોબાઈલ તમારા માટે ધમાલ છે.